જેટલા મંદિરોમાં ચોરી થઈ હતી ત્યારે પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં મંદિરોમાં ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડીને મુદ્દામાલ પરત મેળવીને સરાહનીય કામગીરી કરી હતી. જ્યારે મંદિરના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા કુડીનારના રગતિયા દાદા અને ખોડિયાર મંદિરના સીસીટીવીમાં જે શખ્સ શર્ટ પહેરીને ચોરી કરતો હોવાનું દર્શાવ્યું હતું તે જ શખ્સ ખોડિનાર વિસ્તારમાં ફરતો હોવાનું જાણવા આવતા તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે બે દિવસ અગાઉ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જલારામ હોટલની બાજુમાં, જે છાસર બુકમાં આવે છે કુડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં. મંદિરમાં રાત્રિ દરમિયાન કોઈ ચોરી સમૂહે મંદિરની આખી આખી દાનપેટી કાઢી લઈ જઈ અને તેમાં રહેલ રોકડ રકમની ચોરી કરી હતી. અને આવો ને આવો બનાવ અઠવાડિયા 10 દિવસ અગાઉ કુડીનારના પેટાવાડા ગામે આવેલ રગતિયા મહાદેવ બાપાના મંદિર ખાતે પણ બનાવ બનેલો હતો. અને થોડા દિવસો અગાઉ ચોરવાડી હનુમાન મંદિર આવેલું છે ત્યાં પણ છતર ચોરી જવાનો બનાવ બનેલો હતો. તે સમયથી જ પોલીસ સીસીટીવી ના મેળવી તેના સર્વેક્ષણ આધારે અને અંગત વાતમીદારો રાખી અને આ મંદિર ચોરીને કોઈપણ સંજોગોમાં અટકાવી શકાય અને એના ગુનાના ભેદને ઉકેલી શકાય તેના માટે ખૂબ પ્રયત્નશીલ હતી. ગઈકાલે છાસરબીટ જમાદાર પ્રતાપભાઈનાઓ આ બાબતે પેટ્રોલિંગમાં હતા અને તેઓને બાતમી મળેલી કે ખોડિયાર માતાજીના મંદિરેથી જે ચોરી થયેલી છે તે ચોરી કરનાર શંકાસ્પદ ઇસમ પોતાની સાથે રોકડ રૂપિયા અને મંદિરમાંથી મળેલા સિક્કાઓ વગેરે લઈ અને બજારમાં કંઈ ખરીદી કરવા જઈ રહ્યો છે. એ દરમિયાનમાં પાણીજાપા આગળથી શંકાસ્પદ ઇસમને પકડી પાડવામાં આવેલો. થાઈ બોક્સિંગની રમતમાં અમદાવાદના યશ પડસાલા